સુધી લોકસભા બેઠક પરથી ત્રણ ત્રણ ટર્મ સાંસદ રહેલા અને કેન્દ્રમાં મંત્રી પણ બનેલા દર્શનાબેન જરદોશે પણ તેમના પદ પરથી ઉતર્યા ને મહિનાઓ બાદ પણ સાંસદ તરીકે તેમને સુરતમાં ફાળવવામાં આવેલી સરકારી ઓફિસનો કબજો નહીં છોડતા તેની જગ્યાએ સાંસદ બનેલા મુકેશ દલાલ માટે મૂંઝવણ ઉભી થઈ છે। મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી સાંસદ તરીકે માટે ફેસિલિટી સેન્ટર માટેની સુવિધા તાકીદે ફાળવવા માંગ કરી હતી। કલેક્ટર દ્વારા આરએનબી વિભાગને અને આરએનબી વિભાગ દ્વારા પૂર્વ સાંસદને પત્ર લખી જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી આ જગ્યાનો કબજો દર્શનાબેન જરદોશે નહીં છોડતા ભાજપના જ નેતાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે। 2024 ચૂંટણીમાં સુરત બેઠકનો ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતા આ ચૂંટણી પહેલા સંસદ સભ્ય જાહેર થયા હતા। સાંસદ બન્યા બાદ મુકેશ દલાલ દ્વારા 15 જૂન 2023 ના રોજ કલેક્ટરને પત્ર પાઠવી પૂર્વ સાંસદને ફાળવેલી જગ્યા ફેસિલિટી સેન્ટર માટે ફાળવવા માંગણી કરી હતી। આ પત્રના આધારે કલેક્ટરે આરએનબી વિભાગને લેખિતમાં સૂચના આપી હતી અને આરએનબી દ્વારા જગ્યા ખાલી કરવા પૂર્વ સાંસદને પત્ર લખી લેખિત જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ દોઢ માસ સુધી કબજો નહીં મળતા સાંસદ મુકેશ દલાલે ફરી કલેક્ટરને 29 જુલાઈના રોજ પત્ર લખી રિમાઇન્ડર આપ્યો હતો અને કલેક્ટરે માર્ગ મકાન વિભાગ દ્વારા ફરી પત્રો લખ્યા હતા। સાંસદ કલેક્ટરે અને આરએનબી વિભાગ દ્વારા બે વખત રિમાઇન્ડર આપવા છતાં હજુ પૂર્વ સાંસદે ઓફિસની જગ્યાનો કબજો સોંપ્યો નથી, જેને પગલે આ મુદ્દે ભાજપની છાવણીમાં રાજકારણ ગરમાયું છે। જ્યારે બીજી તરફ મુકેશ દલાલ જે જગ્યાની માંગણી કરી રહ્યા છે તે સ્ટાફ ક્વાર્ટર્સ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાલી કરાવી નાખવામાં આવ્યું હતું। હવે આ મકાન પૂર્વ સાંસદ અને સાંસદના કાર્યાલય માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું હોવાથી કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે।